બાયડના અપક્ષ ઉમેદવાર રાજુ ખાંટની પરેશાનીમાં વધારો થઈ રહ્યો છે. આપણે જણાવીએ કે જીએસટી વિભાગે અમદાવાદ અને અરવલ્લી જિલ્લામાં આવેલી તેમની મિલકતો અને ખાતાકીય વ્યવહારોનું ચેકિંગ હાથ ધર્યું. વડા ગામની ફેક્ટરીમાં હાથ ધરેલી તપાસ બાદ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા તેમના નિવાસ સ્થાને જીએસટીની ટીમે ખાતાકીય તપાસ હાથ ધરી. તે સમયે જીએસટીના અધિકારીઓ સાથે રાજુ ખાંટની શાબ્દિક બોલાચાલી પણ થઈ હતી, જે બાદ વસ્ત્રાલ પોલીસને પણ બોલાવવાની ફરજ પડી. અંતમાં રાજુ ખાંટી ટીવી 9 સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે સરકાર કિન્નાખોરી રાખી તેમને હેરાન પરેશાન કરે છે, જે અયોગ્ય વાત છે. મહત્વનું છે કે રાજુ ખાંટ કાપડના પણ વેપારી છે અને બે સ્થળો ઉપર જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન કરતા બાયડ બેઠક ઉપર રાજકીય માહોલ હવે ગરમાયો છે. ખોટી રીતે હેરાન કરી છે, સમજી લો કે સરકાર ખોટી રીતે હેરાન કરી રહી છે. બે જગ્યાએ, ત્રણ જગ્યાએ, અહીંયા ફેક્ટરી, તઈ જગ્યાએ એક માણસ કે કુરિયર લઈને આવ્યો છું, તમારું કુરિયરનું નામ લીધું હતું જીએસ અહીંયા સાઈડ બાય ચારમાં, કે તમારું કુરિયર લઈને અહીં ઊભો છું. આવો જવાબ આપે તો ફોન પર કે તમે સાહેબ આવો ને તમારું કુરિયર લઈને. એટલે કુરિયર લઈને આવ્યો તો બાજુ વાળાને તઈ આપી દે, ફેક્ટરી બંધ પડી છે, બાજુ વસંત ફેબ્રિક છે એમાં તું આપી દે, ના કે તમે આવો કે અરે હું કેન્ડિડેટ છું, 100 કિલોમીટર દૂર છું, ત્યાં કુરિયર લેવા મેં આવું. એ ખોટી રીતે હેરાન કરતી જ છે ને. કોણ કરે? સરકાર જ કરે ને, બીજું કોણ કરે? ઉમેદવારોના જે હોય બધા એ સરકાર જ કરે ને. પેસા રાઈટ આજ સરકારને ખબર પડી ગઈ છે કે અમારો કેન્ડિડેટ હારી રહ્યો છે. પહેલી વાત તો એમનો કેન્ડિડેટ હારી જ રહ્યો છે કાયદેસર, એક નહીં હાર જિંદગીમાં. જિંદગીમાં એ